આજે તમારા પિતાજીએ વસાવેલું આ પ્રથમ ફાર્મ હાઉસ ઉપર આપણે મળ્યા છીએ. તમારા પિતાજીએ બનાવેલું વિલ આપણે વાંચીશું. બધી ડાળીઓ એકબીજામાં ગૂંચવાઈ ગઈ છે. કોણ ક્યાંથી નીકળે એ જ સમજાતું નથી. અંદાજે 300 કરોડની પ્રોપર્ટી તો મળવી જ જોઈએ. જરૂર પડે કોર્ટમાં પણ જઈશ. સાણંદવાડી જમીન અને સેટેલાઇટ વાળો બંગલો જો આપણા ભાગમાં આવી જાય તો વેચીને સીધા યુએસએ ભેગા. એમજી રોડ પર આપણું વાલજી હાઉસ છે એ આખી આખી પ્રોપર્ટી મારે એના અસલી માલિક બુધાજીને પાછી સોંપી દેવી છે. આ 200 કરોડની જમીન આ મફતમાં આપી દેવાની. હા શેઠ, તમારા છોકરાઓ જુદી માટીના છે. અરે પણ 200 કરોડ આમ એમ જ. અવાજ નીચો રાખ. વાલજી દેવજી સામે ઊંચા અવાજે વાત કરી શકે એટલી ઓકાત નથી તારી. બિહેવિયર બદલાયું છે, એટિટ્યુડ નહીં. મેં અમદાવાદના ડોનનો જમાઈ ગયું. 200 કરોડની પ્રોપર્ટી એના જૂના માલિકને પાછી આપી દેવાની ધેર ઇઝ નો લોજિક ઇન ઇટ. હા, તમને એમાં લોજિક નથી દેખાતું પણ મને એમાં મેજિક દેખાય છે. જિંદગી તે આદત પાડી દો નહીં તો ઊંઘ નહીં જીવન પણ હરામ થઈ જશે. Ha 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 ha